રાઠોડ ઉષા છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં એમએડ સેમ 3માં અભ્યાસ કરું છું. આજે હું તમને સમાવેશી શિક્ષણ અંતર્ગત યુનિટ 2માં 2.4માં સંવેદનાત્મક વિકલાંગતાનો પરિચય આપીશ. તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ. માહિતી સંસ્કરણ સિદ્ધાંત અનુસાર અધ્યેતા અધ્યયન માટેની માહિતી 5 સંવેદન અંગો એટલે કે આંખ, કાન, નાક, જીભ અને ચામડી મારફતે મેળવે છે. આ 5 સંવેદન અંગો પૈકી કોઈ અંગમાં માહિતી મેળવવાના સંદર્ભમાં કોઈ ખામી ઊભી થાય તો તે સંવેદન અંગ દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. સંવેદનાત્મક વિકલાંગતા એ માનવીની 5 ઇન્દ્રિયો એટલે કે દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, સ્પર્શ, સ્વાદ આ 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ સંવેદનાની વિકલાંગતા છે. શૈક્ષણિક હેતુને ધ્યાનમાં રાખી શ્રવણ, દ્રષ્ટિ અને બહેરાશને લગતી અક્ષમતા વિશે માહિતી મેળવીએ. આપણી આસપાસની દુનિયા વિશેની 95% માહિતી દ્રષ્ટિ અને શ્રવણથી પ્રાપ્ત થાય છે. સંવેદનાત અક્ષમતા અંતર્ગત શ્રવણ મંદતા એટલે કે હિયરિંગ ઇમ્પેરમેન્ટ વિશે માહિતી મેળવીએ તો એમાં જોઈએ આપણે શ્રવણ અક્ષમતા એટલે કે હિયરિંગ ઇમ્પેરમેન્ટ. એમાં પહેલું જોઈએ તો બહેરાશ, ડેફ. બહેરાશનો અર્થ એ છે કે બંને કાનમાં વાણી આવર્તનમાં 70 ડેસિમલ શ્રવણની ખોટ હોય. તેમની શ્રવણ ઇન્દ્રિય જીવનના સામાન્ય હેતુ માટે પણ કાર્યશીલ નથી. તેમની શ્રવણ અક્ષમતા સિવિયરથી પ્રોફાઉન્ડ સુધીની હોય છે. બીજું જોઈએ તો સાંભળવામાં મુશ્કેલી એટલે કે હાર્ડ ઓફ હિયરિંગ. સાંભળવાની મુશ્કેલી એટલે બંને કાનમાં વાણી આવર્તનમાં 60 ડેસિબલથી 70 ડેસિબલ શ્રવણની ખોટ હોય એટલે કે તેમની શ્રવણ અક્ષમતા માઇલ્ડથી સિવિયર સુધીની હોય છે. શ્રવણ અક્ષમતાનું નિદાન અને વર્ગીકરણ કરવા તેની અવાજની ચોક્કસ આવૃત્તિ સાંભળી શકવાની ક્ષમતા નક્કી કરવામાં આવી છે. તો આપણે જોઈએ કે શ્રવણ ક્ષતિ અને તેની માત્રા છે એ ડેસિબલમાં. તો પહેલું જોઈએ તો માઇલ્ડ. માઇલ્ડ એટલે કે હળવી ખામી, જે એની માત્રા જોઈએ તો 20 ડેસિબલથી 30 ડેસિબલની વચ્ચે હોય છે. બીજું જોઈએ તો માર્જિનલ એટલે કે નજીવી ખામી, જે 30 ડેસિબલથી 40 ડેસિબલ વચ્ચે હોય છે. ત્રીજું જોઈએ તો મોડરેટ એટલે કે સાધારણ ખામી, જેની માત્રા 40 ડેસિબલથી 60 ડેસિબલની વચ્ચે હોય છે. પાંચમું જોઈએ તો સેવિયર એટલે કે ગંભીર ખામી, જેની માત્રા 60 ડેસિબલથી 75 ડેસિબલ વચ્ચે હોય છે. એના પછીનું જોઈએ તો પ્રોફાઉન્ડ એટલે કે ગહન ખામી અથવા તો તીવ્ર ખામી, જેની માત્રા 75 અપ ડેસિમલ હોય છે. હવે આગળ જોઈએ તો શ્રવણ અક્ષમતાના કારણો. એમાં પહેલું કારણ જોઈએ તો જન્મ પહેલાની પરિસ્થિતિ. ગર્ભાવસ્થામાં માતાને થયેલ ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોના વિષાણુઓ અગત્યના ચેતાકોષો બનવા દેતા નથી. પરિણામે ગર્ભસ્થ શિશુના બહેરાશની ખામી આવી શકે છે. આ અવસ્થામાં માતાને કોઈ ચેપ કે સંક્રમણ લાગ્યું હોય, માતા દ્વારા ભારે દવા લેવામાં આવી હોય, કુપોષણ અને ભારે તાવ તેમજ ઓરી જેવા રોગો લાગુ પડ્યા હોય તો પણ શિશુ બહેરાશની ખામીવાળો જન્મે એવી સંભાવના છે. બીજું કારણ જોઈએ આપણે તો જન્મ સમયે થતી ઈજા. બાળકના જન્મ સમયે ચીપિયા જેવા સાધનોનો ડોક્ટર દ્વારા ઉપયોગ થયો હોય, તેમાં વધુ પડતા બળનો ઉપયોગ થયો હોય તો શ્રવણતંત્ર સાથે જોડાયેલા ચેતાકોષને નુકસાન થાય છે. સમય પહેલાનો જન્મ, તકલીફદાયક જન્મ, લાંબો સમય ઓક્સિજન ન મળવું, મેન્ઝાઇટિસ, કમળો વગેરેના કારણે પણ શ્રવણ અક્ષમતા
ઉભી થાય છે। ત્રીજું જોઈએ આપણે કારણ, તો જન્મ પછી ઉભી થતી સમસ્યાઓ। મગજનો તાવ, ગાલપીચોડિયા, ઓરી, ટાઇફોઇડ, ઇન્ફ્લુએન્ઝા, મોટી ઉધરસ, અકસ્માત, આઘાત, માથા કે ગરદનમાં ઈજા, મધ્યકર્ણમાં બેક્ટેરિયાનો ચેપ વગેરેના કારણે બહેરાશની ખામી આવે છે। હવે ચોથું આપણે મનોવૈજ્ઞાનિક કારણ જોઈએ, તો સાવેંગિક આઘાત કે હતાશા પણ કારણભૂત છે। હવે આગળ આપણે જોઈએ તો શ્રવણ અક્ષમતા ધરાવતા બાળકોની લાક્ષણિકતાઓ। એમાં જોઈએ કે નબળી શ્રવણ ક્ષમતા, સ્પષ્ટ બેધ્યાનપણું। બીજી લાક્ષણિકતા જોઈએ તો પીઠ પાછળથી સાંભળી શકવામાં અસમર્થતા। ત્રીજું જોઈએ તો ઓછા પ્રકાશમાં ન સાંભળી શકે, કેમ કે બાળક બોલનારના હોઠ જોઈ શકતું નથી। એના પછીનું જોઈએ તો નબળી ભાષા, વાક્ય રચના કરતા ન ફાવે। આગળમાં જોઈએ તો અભિવ્યક્તિ ન કરે, શરમાળ સ્વભાવ અને અંતર્મુખી સ્વભાવ। આગળ જોઈએ તો સમવયસ્કો સાથે ન ભળે, એકલવાયા રહેતા હોય। એના પછીનું પ્રશ્ન સાંભળી ન શકે, તેથી જવાબ આપવામાં તકલીફ અને અભ્યાસમાં નબળા હોય છે। ધ્યાનથી સાંભળવા માથું સતત એક તરફ ફેરવે છે। બોલતી વખતે લિંગભેદ અને વચનભેદ ન પારખે, શું હે જેવા ઉદ્ગારો અવારનવાર કરે। ઉચ્ચારણમાં ભૂલ, મૌખિક સૂચનાઓ અનુસરી ન શકે, વિવિધ અવાજોનો ભેદ ન પારખી શકે, હાવભાવોનો વધુ ઉપયોગ કરે, સામાન્યથી ઊંચા અવાજે બોલે, અવાજો પ્રત્યે અસામાન્યપણે સંવેદનશીલ હોય, માહિતી મેળવવા ઘણા પ્રશ્નો પૂછ્યા કરે। હવે આગળ આપણે જોઈએ તો શ્રવણ અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓનું સમાવેશન। જે વિદ્યાર્થીઓમાં માઇલ્ડ કે મોડરેટ પ્રકારની શ્રવણ મંદતા હોય, તેને ઓળખીને તેને નજીકના સામાન્ય શાળામાં મૂકવાની પ્રક્રિયાને સમાવેશન કહેવાય। આવા બાળકોની શ્રવણ અક્ષમતાની માત્રા કેટલી છે તેની તપાસ કરવી, તેમના શ્રવણ મૂલ્યાંકન માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી, તેમને યોગ્ય શ્રવણ યંત્રો પૂરા પાડવા, આવા બાળકોના કાનની તેમજ શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરવી અને શ્રવણ અક્ષમ બાળકોને યોગ્ય અવાજનું પર્યાવરણ પૂરું પાડવું। આ ઉપરાંત સામાન્ય શાળામાં અભ્યાસ કરતા શ્રવણ અક્ષમ બાળકો માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ, જેમ કે બાળકને કાળું પાટિયું સ્પષ્ટ દેખાય તેવા સ્થાને બેસાડવું। બીજું, બાળકની સામે ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલવું। આગળનું, સરળ અને સ્પષ્ટ ઉચ્ચારો કરવા, ચાવીરૂપ શબ્દોની સ્પષ્ટ સમજ આપવી, જે તે વિષયની ચર્ચા થતી હોય તેના વિશે આવા બાળકોને નિયમિત પ્રશ્ન પૂછવા, નવું વિષય વસ્તુ સમજાવતા પહેલા આવા બાળકોને તે વાંચવાનું કહેવું, શબ્દ અને વસ્તુ ચર્ચા વચ્ચે અનુબંધ બાંધવો, તેની બેઠક વ્યવસ્થા રમતના મેદાનો કે પંખાથી દૂર રાખો, વધારાના અવાજથી દૂર તેની બેઠક વ્યવસ્થા તેને નિરીક્ષણ અને સક્રિય ભાગ લેવાની તક આપે છે। શ્રવણમંદ બાળકોને સાંભળવાના સાધનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા, સરળ શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરવો, શ્રવણમંદ બાળકોને વધુ લખાણ કાર્ય સોંપવું, માત્ર એક જ ભાષા શીખવવી, બાળકને ધીરજપૂર્વક સાંભળવું। તો હવે આગળ આપણે તેનો ઉપસંહાર જોઈએ। સંવેદનાત્મક અક્ષમતામાં શ્રવણ મંદતા, દ્રષ્ટિહીનતા અને બધિરાંધતાનો સમાવેશ થાય છે। આવા બાળકોનું સમાવેશન કરવું એ શૈક્ષણિક સમસ્યાઓની નૈતિક જવાબદારી છે। સમાજ માટે આવા બાળકો બોજારૂપ નથી, પરંતુ જવાબદારી છે, તેમ સમજી સમાવેશનને પ્રોત્સાહન આપવું જોઈએ। થેન્ક યુ।